પાદરા વન નંબર 3 કોલેજ રોડ આસપાસની સોસાયટીના રહીશોએ પાદરા નગરપાલિકા સામે રોષ ઠાલવી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા. પાદરા નગરપાલિકાના પાપે વોર્ડ નંબર 3ના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાદરામાં 15 દિવસ અગાઉ પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ સહિત ભરાયેલા પાણી દુર્ગંધ મારી રહ્યું છે, જેના કારણે 5 જેટલી સોસાયટીના રહીશો રોષે ભરાયા છે. રહીશોએ ચૂંટાયેલા સદસ્યો પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને ચૂંટાયેલા સદસ્યોને કામ ના થાય તો બંગડીઓ પહેરવા અને રાજીનામું આપવાનું કહ્યું છે. હું ઘનશ્યામભાઈ રતિલાલ દરજી બોલું છું, હરિનામ નગર 5માં હું રહું છું. પાણીની સમસ્યા ઘણા વખતથી છે, નગરપાલિકાના દરેક સભ્યોને જાણ કરેલી છે. નગરપાલિકામાં ધક્કા ખાઈને પણ થાકી ગયેલો છું અને એના માટે જ અત્યારે મેં મીડિયાને બોલાવ્યું છે. અને જો નગરપાલિકાના સભ્યોથી આ કામ થતું ના હોય તો એમને બંગડીઓ પહેરી દેવી જોઈએ, કાં તો રાજીનામા આપી દેવા જોઈએ. અને જો આ સમસ્યા હલ નહીં થાય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરીશું. ગાંધીનગર સુધી અમે લખાણ કરીશું અને નગરપાલિકાના સભ્યોએ જે કંઈ થશે એમની ઉપર કાર્યવાહી કરવાની મારી પૂરેપૂરી જવાબદારી હું લઉં છું. નગર પાણીનો એ અહીંયા મધર સ્કૂલ આવેલી છે, જૈન સ્કૂલ આવેલી છે, સવારના નાના નાના છોકરાઓને કેટલી તકલીફો પડે છે એ નગરપાલિકાના સભ્યોને ક્યારેય દેખાતું નથી. અને એમને બસ મન ફાવે એ રીતના એમને કામ કરવું છે, એમને ખાલી પૈસાની જ જરૂર છે, બીજી કશી જરૂર નથી. જ્યારે વોટ લેવા આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે અને મોટી મોટી વાતો કર્યા પછી 5 વર્ષ સુધી કોઈ અહીંયા ભરતું જ નથી. હું શ્રીજીધામ સોસાયટીમાં રહું છું, 4 દિવસથી આવી છું, યુકી રહું છું. અને આ 6-7 વર્ષ પહેલાં પણ આવી હતી, ત્યારે પણ આજ ખોદેલું જ હતું. તે સાઈડે મેં નયન ભાવસારને પણ કહ્યું હતું તો એને કહ્યું મારુતિબેન થઈ જશે, પણ કોઈ કશું કરતા નથી. અને આ કોલેજની અંદર જે પાણી છે, રાતના એટલી ગંદી સ્મેલ આવે છે અને કશું કરે, કારણ કે રાજકારણમાં જે છે ને એ બધા એકબીજાના સંબંધીઓ છે ને, એટલે કશું કરી નથી શકતા. હજુ પાઇપ એવું નાખીશું, લાઈનું નાખીશું, એવી બધી વાતો કરે એટલે એ લોકો સોનાની ચાંદીની પાઇપો લેવા ગયા છે, એ લોકો એ નાખશે બધા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાતના મેં છે ને ત્યાં અહીંયા બહાર નીકળી હતી ને તો ત્યાં સાપ નીકળતો તો જોયો, તો એટલે ગંદકીમાંથી નીકળે તો આપણે કેવી રીતે બહાર નીકળવાનું. એટલે મેં રાતના પણ હું રજૂઆત કરવા પેલા નયન ભાવસાર સાથે રાતના મેન મારા બ્રધરે કહ્યું કે નયન આ બધું ક્યારે થશે, તો કે થઈ જશે કે, પણ એ તો 4-6 વર્ષથી સાંભળું છું. કોલેજની આ બધું પાણી જે જાય છે તે કોલેજમાં જ ભેગું થાય છે અને રાતના મચ્છર ખબર પડી જાય કે કેવી રીતના જીવી શકાય અહીંયા. માંગ એ છે કે આ બધું આનો જલ્દી નિકાલ કરે, નહીતર પછી તો ગમે ત્યારે તો હું આવી છું એટલે હું તો ગમે ત્યાં આગળ જઈશ, કોઈ પણ જગ્યાએ કલેક્ટરમાં કે આગળ સુધી ગમે ત્યાં પહોંચીશું તો કરીશું તો ખરા જ કઈ. અમે પાદરા પ્રોપર હરિનામ નગર સોસાયટીના રહેવાસી છે, બહાર છોકરાને આવવા જવાની બધી તકલીફ છે. ગટરના પાણીમાં પાણી ભેગું થઈને આવે છે, નથી કચરાવાળો કોઈ દિવસ આવતો કે વારવા નહીં, કચરો લેવાય ફોન કરે તો 3-4 દિવસે એકવાર આવે છે, બધાને તકલીફ પડે છે. અને અત્યારે પાણીની જ તકલીફ છે વધારે, આવવા જવાની અંદર પાણી ભેગું થઈ જાય છે, સ્મેલ આવે છે, ઘરમાં રહેવાતું પણ નથી. નગરપાલિકાને કેટલી વાર કહ્યું છે કોઈ જોવા કે ભરવા આવવા તૈયાર નથી, કોઈ નહીં આવતું. પાદરાનો હું રહેવાસી છું, પાદરામાં હરિનામ નગર કોલેજ વિસ્તારમાં આવેલી અને કોલેજ વિસ્તારની જે 5 સોસાયટીઓ છે અને જે છેલ્લો ભારે વરસાદ પડેલો છે 1-2 સપ્ટેમ્બરથી, ત્યારથી આ કોલેજ રોડ ઉપર પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયો નથી. વોર્ડ નંબર 3ના સભ્યોને અમને વારંવાર અમે ફોનથી રજૂઆત કરેલી છે, પણ એમને જે અહીંયા નીકો પાડી છે છતાં પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી. અને આજે તો ગટરનું પાણી પણ મેં મિક્સ થયેલું છે, પાણીની પાઇપલાઇન બી ફાટેલી છે અને બધું પાણી મિક્સ થાય છે. તો પછી આ 5 સોસાયટીના જે નગરપાલિકા લેવાની છે, અમે વારંવાર એ લોકોની રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી 15-20 દિવસ થઈ ગયા છતાં પણ એનો કોઈ નિકાલ આવેલો નથી. અને જો આગળ નિકાલ નહીં આવે તો અમે આંદોલનની તૈયારી રાખેલી છે.